નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે જોઈએ ગુજરાતી ધોરણ પહેલું. તમે તમારા લીથામાં પેજ નંબર 33 ખોલો બધા. 2 તગડા 33, બરોબર? ચાલો. સ્કેલ, પેન્સિલ અને ઇરેઝર લીથાની સાથે લઈ લેજો. એના ઉપર જુઓ શું છે કે રમે એની રમત. અહીંયા સરસ મજાની એક કેમ રમત હોય તેવું આપણને જે શબ્દો વાક્યો લખેલા છે તે આપેલા છે કે વિદ્યાર્થીઓમાં ગમત સાથે જ્ઞાન આવે, તેમની તર્કશક્તિ વિકસે તે માટે વાક્યમાં અગડમ બગડમ શબ્દની જગ્યાએ બંધ બેસતો યોગ્ય શબ્દ મૂકી વાક્યો ફરીથી બોલાવવા. જેમ કે શિયાળામાં અગડમ બગડમ વધારે પડે છે, તો શિયાળામાં અગડમ બગડમ છે, આ અગડમ અને આ બગડમ છે એ બે કાઢી નાખવાના. એની જગ્યાએ આપણે શિયાળામાં શું વધારે પડે છે? ઠંડી. શું પડે છે? ઠંડી. તો આપણે અહીંયા લખવાનું શિયાળામાં ઠંડી વધારે પડે છે. કે શિયાળામાં અગડમ બગડમ વધારે પડે છે, તો આ અગડમ અને બગડમ છે આપણે અહીંયા એની સામે જવાબ લખી નાખીશું કે શિયાળામાં ઠંડી વધારે પડે છે. અગડમ બગડમ છે એ કાઢી અને ત્યાં શું લખવાનું? ઠંડી. બરાબર ને? સરસ. હવે નીચે જુઓ કે વિમાન અગડમ બગડમમાં ઉડે છે, તો વિમાન ક્યાં ઉડે છે? આકાશમાં. તો અહીંયા લખીશું વિમાન આકાશમાં ઉડે છે. અગડમ બગડમ આપણે કાઢી નાખવાનું છે, એની જગ્યાએ આપણે આ શબ્દ લખવાનો છે. ત્યાર પછી છે આંબાના વૃક્ષ પર અગડમ બગડમ થાય છે, તો આંબાના વૃક્ષ પર શું થાય છે? કેરી. તો આપણે લખીશું આંબાના વૃક્ષ પર કેરી થાય છે. ત્યાર પછી છે ઘઉંની અગડમ બગડમ થાય, તો ઘઉંનું શું થાય? ઘઉંની રોટલી થાય. શું થાય? ઘઉંની રોટલી થાય. અગડમ બગડમ શબ્દો કાઢી એની જગ્યાએ આ સાચો શબ્દ લખવાનો છે. બરાબર. ત્યાર પછી છે જંગલમાં અગડમ બગડમ હોય છે, તો જંગલમાં શું હોય છે? તો કે ઝાડ. જંગલમાં વૃક્ષ અથવા તો ઝાડ હોય છે, તો જંગલમાં અગડમ બગડમ હોય નહીં, પરંતુ જંગલમાં શું હોય? ઝાડ હોય. જંગલમાં ઝાડ હોય છે. ચલો હવે શિયાળામાં ઠંડી વધારે પડે છે, વિમાન આકાશમાં ઉડે છે, આંબાના વૃક્ષ પર કેરી થાય છે, ઘઉંની રોટલી થાય અને જંગલમાં ઝાડ હોય છે. હવે નીચે જુઓ કે ગાય એનું ગીત. સરસ મજાનું અહીંયા એક ગીત આપેલું છે કે બા મને ચપટી વગાડતા આવડી ગઈ, કે બા મને ચપટી વગાડતા આવડી ગઈ. મારી ચપટી વાગે છે પટ પટ પટ, મારી ચપટી વાગે છે પટ પટ પટ, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ. પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ. શું કહે છે? કે પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ. બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ. એના બાને એમ કહે છે કે બા જુઓ મને ચપટી વગાડતા આવડી ગઈ. જો અહીંયા ચિત્ર આપણને આપેલું છે એમાં દેખાય છે એક નાની છોકરી છે, એના મમ્મીને એમ કહે છે કે બા જુઓ મને ચપટી વગાડતા આવડી ગઈ છે. તો એની મારી ચપટી કેવી વાગે છે? પટ પટ મારી ચપટી વાગે છે, જાણે ઓલી બંદૂકડી ફૂટતી હોય ફટ ફટ એવો અવાજ આવે છે. કે બા મને ચપટી વગાડતા આવડી ગઈ, મારી ચપટી વાગે છે પટ પટ પટ, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ. પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ, પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ. બા મને
બિલ્લી ભગાડતા આવડી ગઈ કે બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ. તું કપડાં ધોવે ભલે ધબ ધબ ધબ, તું કપડાં ધોવે ભલે ધબ ધબ ધબ, હું પાણીમાં નહીં કરું છબ છબ છબ. એના મમ્મીને એમ કહે છે કે તું કપડાં ધોવે ત્યારે હું પાણીમાં છબછબિયા કરવા આવીશ નહીં. મારી ચપટી પીન જાય જાય ડબ ડબ ડબ, હું કહે છે કે જો હું પાણીમાં છપછપ કરવા આવું તો મારી ચપટી ભીંજાઈ જાય ડબ ડબ ડબ, એટલા માટે હું તારી પાસે આવીશ નહીં. બા મને મુન્ની રમાડતા આવડી ગઈ કે બા મને મુન્ની રમાડતા આવડી ગઈ, બા મને ચપટી વગાડતા આવડી ગઈ કે બા મને ચપટી વગાડતા આવડી ગઈ. મારી ચપટી વાગે છે પટ પટ પટ, કેમ વાગે છે પટ પટ પટ, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ. જાણે બંદૂકડી કેમ ફૂટે ફટ ફટ ફટ, એમ મારી ચપટી વાગે છે. કેવું સરસ મજાનું ગીત હતું ને. કેવું સરસ મજાનું ગીત હતું ને કે બા મને ચપટી વગાડતા આવડી ગઈ, મારી ચપટી વાગે છે ફટ ફટ ફટ, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ. પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ, બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ. તું કપડાં ધોવે ભલે ધબ ધબ ધબ, હું પાણીમાં નહીં કરું છબ છબ છબ. મારી ચપટી ભીંજાઈ જાય ડબ ડબ ડબ, બા મને મુન્ની રમાડતા આવડી ગઈ કે બા મને ચપટી વગાડતા આવડી ગઈ. સરસ મજાનું ગીત હતું જે આપણે ગાયું અને સાંભળ્યું. સાંભળ્યું ને બધાએ? સરસ. ચાલો હવે એના પછીના પેજ પર જાઓ બધા. હું તો મોટો થઈશ, શું છે કે હું તો મોટો થઈશ. ચિત્ર જુઓ અને ચિત્રની અંદર રહેલા શબ્દો વાંચો. કે પહેલાં આપણે આ ચિત્ર જોવાના છે અને ચિત્રની અંદર રહેલા શબ્દોને વાંચવાના છે. આ પહેલું ચિત્ર છે એ શેનું છે? તો કે ઘરનું. જો અહીંયા લખેલું છે ઘર, શેનું ચિત્ર છે? ઘરનું. તો ઘર સરસ મજાનું ઘર હોય ને, માણસોને રહેવા માટે ઘર એટલે કે મકાન બનાવવામાં આવે છે, આને કહેવાય ઘર. સરસ અને સુંદર મજાનું ઘર છે ને આપણે બધાને, આપણે બધા આપણા ઘરે રહીએ છીએ ને, તો એવું જ સરસ મજાનું અહીંયા ઘર છે. ત્યાર પછી એક બાળક છે, એને બૂટ પહેરેલા છે અને મોજા પહેરેલા છે, પહેરેલા છે ને. તમે ચિત્ર જોતા જજો અને આ શબ્દ છે એ બરોબર હું વાંચું એ તમે સાંભળતા જજો. સમજાય છે ને? ચિત્રને જોવાનું છે, ત્યાર પછી જે શબ્દો આપેલા છે હું વાંચું છું તે તમારે બરોબર સાંભળવાના છે. સમજાઈ ગયું બધાને? ત્યાર પછી જુઓ શું છે. અહીંયા ફુગાવાળો છે. કોણ છે ફુગાવાળો? એક ભાઈ છે. જો એની પાસે રંગબેરંગી ફુગા છે. કેવા છે? જો લાલ છે, પીળા છે, કેસરી, ગુલાબી, દૂધિયા છે ને, એટલે કે એની પાસે રંગબેરંગી ફુગાઓ છે. આપણે હમણાં ઉત્તરાયણના દિવસે ફુગા લીધા હતા ને, લીધા હશે ને બધાએ. પછી આકાશમાં ઊંચે ઊંચે સુધી ફુગા જતા હતા, બધાના જતા હતા ને. જો અહીંયા બાળકો છે એ ફુગા ખરીદે છે. જુઓ આ ફુગો છે, એક છોકરી અને એક છોકરો છે. જો પહેલાં આ કોણ છે? ફુગાવાળો છે. અહીંયા ફુગો છે. જો આ ફુગાવાળો, આ ફુગો છે, પછી આ છોકરો છે અને આ છોકરી છે. સમજાય છે ને બધાને? આ ફુગાવાળો, આ ફુગો, આ છોકરો અને આ છોકરી, આ બંને છે એ ફુગો ખરીદવા આવેલા છે. અહીંયા આપણે આ ઘર છે, ત્યાર પછી આ બૂટ અને આ મોજા. હવે નીચે જુઓ એના પછીનું ચિત્ર. આ વાણન છે અને આ કાતર છે. કે કાતર વડે એક બાળકના વાળ કાપે છે. વાણન છે એ કાતર વડે શું કરે છે? બાળકના વાળ કાપે છે. દેખાય છે તમને લોકોને? જો આ વાણન છે એ કાતરથી
બાળકના વાળ કાપે છે, કાપે છે ને? હં, ત્યાર પછી જો આ વાણંદ અને આ એની કાતર. જો ખુરશી ઉપર એક બાળકને બેસાડેલો છે અને કાતરથી તેના વાળ કાપી રહ્યો છે. ત્યાર પછી જો આ પંખી છે, આ ઝાડ છે, આ ગોવાળ અને આ ગાય. આ ગોવાળ છે એ ગાય ચરાવવા માટે જાય છે, એ ઝાડની બાજુમાં જાય છે. ગાય જો છે અહીંયા ગાય, અને આ પંખી છે એ આકાશમાં ઉડી રહ્યું છે. આ પંખી છે, આ ગાય છે, આ ગોવાળ છે અને આ ઝાડ છે. તમને એ ચિત્રમાં હું જે શબ્દ બોલું એ બરોબર તમારે બોલતું જવાનું છે અને વાંચતું જવાનું છે, બરોબર? આ છે ઝાડ, અહીંયા પંખી, અહીંયા ગાય અને આ ગોવાળ. ત્યાર પછી આ બાજુનું ચિત્ર જુઓ, અહીંયા છે કડિયો. તો કડિયો શું કરે છે? કડિયો શું કરે છે? તો કે કડિયો મકાન બનાવે છે. શું કરે છે? આને કડિયો કહેવાય. જે મકાન બનાવે એને કડિયો કહેવામાં આવે છે. આ શું છે? આ લાલ કલર છે એ દેખાય, એ શું છે? તો કે ઈંટો છે. શું છે? ઈંટો. આ કડિયો છે એ ઈંટો અને સિમેન્ટ વડે મકાન બનાવે છે. જે મકાનમાં આપણે લોકો રહીએ છીએ, જે બધા લોકો મકાનમાં રહે છે ને, ઘરમાં રહે છે ને, એ મકાન કોણ બનાવે છે? કડિયો બનાવે છે. ઈંટોથી કડિયો મકાન બનાવે છે. બાજુમાં એક છોકરો ઊભો છે. ત્યાર પછી આ લુહાર છે. લુહાર છે એ લોઢાની વસ્તુ બનાવે છે. કબાટ છે, સેટી છે, જે લોખંડનું હોય છે એ કોણ બનાવે? લુહાર બનાવે. કોણ બનાવે? લુહાર. એના હાથમાં શું છે? હથોડી છે. જો એના હાથમાં શું છે? તો કે હથોડી છે. એ હથોડી દ્વારા આ એને અહીંયા જો આ છે એરણનું ચિત્ર છે. શેનું છે? એરણનું. એ હથોડી વડે આ લોઢાને ટીપી અને એમાંથી સરસ મજાનો આકાર બધો બનાવે છે. ત્યાર પછી અહીંયા શું છે? તો કે આ ચપ્પલ છે અને આ બૂટ છે, એવું દેખાય છે ને. જુઓ આ ચપ્પલ દેખાય છે ને તમને લોકોને. હં, આ કોણ છે? તો કે મોચી. મોચી છે જે બૂટ અને ચપ્પલ બનાવે એને મોચી કહેવામાં આવે છે. જે બૂટ અને ચપ્પલ બનાવે તેને મોચી કહેવામાં આવે છે. અથવા તો આપણા બૂટ ચપ્પલ તૂટી ગયા હોય તેને સમા કરી આપે તો તેને શું કહેવાય? મોચી કહેવાય. એની બાજુમાં એક છોકરો બેઠો છે. હવે અહીંયા જુઓ આ કોણ છે? આ ભાઈ કોણ છે? તો કે આ તો સુથારભાઈ છે. કોણ છે? સુથારભાઈ છે. જે શું કરે છે? કરવત વડે લાકડું કાપે છે. સુથારભાઈ છે એ કરવત વડે લાકડું કાપે છે. એની બાજુમાં એક નાની બેબી ઊભી છે. જો આ લાકડું કાપે ને, લાકડાનું શું બને? ટેબલ, ખુરશી, કબાટ, સેટી, લાકડાનું બધું બને ને. હં, તો એ કોણ બનાવે? તો કે આ સુથારભાઈ. અને એના હાથમાં છે એ શું છે? તો કે કરવત. શું છે? કરવત. તો સુથારભાઈ કરવત વડે લાકડું કાપે છે અને એનામાંથી અવનવી ચીજવસ્તુઓ બનાવે છે, બરોબર? તો આમાં કેટલા બધા શબ્દો આપેલા છે જુઓ. સૌપ્રથમ ઘર, ત્યાર પછી મોજા, બૂટ, ફુગાવાળો, ફુગો, છોકરી, છોકરો, વાણંદ, કાતર, પંખી, ગાય, ગોવાળ, ઝાડ, હથોડી, લુહાર, કડિયો, ઈંટો, સુથાર, કરવત, મોચી અને ચપ્પલ. કેટલા બધા શબ્દ થઈ ગયા? ઝાઝા બધા શબ્દ થઈ ગયા ને. હં, અને આપણને એ પણ સમજાયું કે વાણંદ શું કરે? તો કે વાણંદ વાળ કાપે. વાણંદ વાળ કાપે. ત્યાર પછી આ ફુગાવાળો છે એ શું કરે છે? તો કે ફુગાવાળો ફુગા વેચે છે. ત્યાર પછી આ ગોવાળ છે એ શું કરે છે? તો કે ગોવાળ ગાયો ચરાવે છે. ત્યાર પછી મોચી શું કરે છે? તો કે ચપ્પલ અને બૂટ નવા બનાવે છે. ત્યાર પછી લુહાર શું કરે છે? તો કે હથોડી વડે આ લોખંડને ટીપે છે. ત્યાર પછી કડિયો શું કરે છે? આ કડિયો છે એ ઈંટોથી મકાન બનાવે છે. ત્યાર પછી સુથાર શું કરે છે? કે સુથાર કરવત વડે લાકડું કાપે છે. સમજાયું તમને બધાને? હં, હવે
એની આગળના પેજ પર જાઓ બધા, કે હવે તમે મોટા થઈ અને શું બનશો તે તમારા મિત્રને કહો. જો અહીંયા છે ડૉક્ટર, આ છે ડૉક્ટર જે એક બાળકને તપાસી રહ્યા છે. અહીંયા છે કુંભાર જે માટલું ઘડી રહ્યા છે અથવા તો કુંડું બનાવી રહ્યા છે. આ છે પોલીસ, આપણે રોડ ઉપર રસ્તા પર જઈએ ત્યાં આપણને પોલીસ જોવા મળે છે ને, હં આ છે પોલીસ. ત્યાર પછી અહીંયા છે ડ્રાઈવર, કોણ છે ડ્રાઈવર, જે ગાડી બસ કે કાર ચલાવતા હોય એને શું કહેવાય, ડ્રાઈવર. અહીંયા છે દરજી, કોણ છે દરજી, જે કપડાં સીવે છે બાળકોના અને નાના નાના બાળકોના મોટા લોકોના જે કપડાં બનાવે છે એ કોણ બનાવે, દરજી બનાવે. કે આપણે એને કાપડ આપીએ તો એ આપણને સરસ મજાનું ફ્રોક સીવી આપે, ડ્રેસ સીવી આપે, પેન્ટ પણ સીવી આપે આપે ને. હં ત્યાર પછી અહીંયા કોણ છે તો ટીચર, શિક્ષક છે ને. જો અહીંયા પાછળ બોર્ડ છે જે ટીચર બોર્ડમાં લખાવી અને તમને ભણાવે છે. અહીંયા છે એ વૈજ્ઞાનિક છે, કોણ છે વૈજ્ઞાનિક, જે અવનવી પ્રવૃત્તિઓ કરે છે અને અવનવું સંશોધન કરે છે. અહીંયા છે જજ છે, અહીંયા છે એ જજ છે કે જે તમને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એનો નિર્ણય તમને કરીને આપે છે, કે તમને કંઈ વાંધો હોય તો તેનો ચોક્કસ નિર્ણય એ જજ આપે છે. એટલે આ બધા જે કારીગરો છે એ આપણને મદદરૂપ થતા આપણા સહાયકો છે બધા છે, જે કે પોલીસ, કુંભાર, ડૉક્ટર, દરજી, ડ્રાઈવર, શિક્ષક, જજ અને વૈજ્ઞાનિક. આગળ પણ આપણે જોયું કે કડીઓ, લુહાર, સુથાર, કુંભાર, ત્યાર પછી વાણંદ, ત્યાર પછી ગોવાડ, આ બધા છે, બધા સહાયકો છે, બધા આપણા સહાયકો છે જે આપણને મદદરૂપ બને છે. સમજાય છે બધાને, કે જે આપણને મદદરૂપ બને છે. તમે પણ એવું કંઈક નક્કી કરો અત્યારથી કે હું મોટો થઈ અને ખૂબ અત્યારથી તમારે પ્રયત્ન કરવાનો છે કે હું ડૉક્ટર બનીશ, હું પોલીસ બનીશ. તમે એવો કંઈક નિશ્ચય કરો કે હું શિક્ષક બનીશ. તમે અત્યારે નાના છો એટલે તમને એમ થાય કે હું તો મોટો થઈ અને ડૉક્ટર બનીશ, પોલીસ બનીશ અને શિક્ષક બનીશ. અત્યારથી તમારો કરેલો નિર્ણય આગળ સુધી તમને જરૂરથી સાથ આપશે, તમને જરૂરથી સાથ આપશે. એટલે તમારે એવો કંઈક નિર્ણય કરવાનો છે કે હું પણ મોટો થઈ અને જરૂરથી ડૉક્ટર બનીશ, અથવા તો જેને જે ઈચ્છા હોય તે બનવાની, બરાબર, કે હું શિક્ષક બનીશ અથવા તો હું પોલીસ બનીશ, બરાબર, અથવા તો હું પાયલટ બનીશ. જે વિમાન ચલાવતા હોય ને એને પાયલટ કહેવાય, બરાબર ને, હં, અથવા તો હું ડ્રાઈવર બનીશ, બરાબર. એટલે તમે એવો કંઈક નિશ્ચય કરો કે હું મોટો થઈ, અને આપણો નિશ્ચય તો મોટો જ હોવો જોઈએ કે ના હું તો પોલીસ બનીશ, હું તો ડૉક્ટર બનીશ અથવા તો હું પાયલટ બનીશ. સમજાણું બધાને, સરસ. ચાલો હવે તમારે હોમવર્કમાં પેજ નંબર 34 પર જાઓ બધા. હવે આ પેજ નંબર 34 ઉપર જેટલા શબ્દો આપેલા છે, આ પેજ નંબર 34 ઉપરના જેટલા શબ્દો આપેલા છે એ શબ્દો તમારે, જો અહીંયા તમારું HW લખું છું, આ એક વખત લખવાના છે. આ બધા જે પેજમાં શબ્દો આપેલા છે એ એક વખત લખવા, કેટલી વખત, એક વખત લખવાના અને વાંચવાના, સાથે સાથે પાકા કરવાના, બરાબર. સમજાણું બધાને, શબ્દમાં આજની તારીખ અને આજનો વાર લખવાનો, ત્યાર પછી આ જેટલા શબ્દો આપેલા છે એ બરોબર વાંચતું જવાનું અને લખતું જવાનું. સમજાઈ ગયું? આપણે શબ્દો જોઈએ કુલ કેટલા છે, ચાલો ગણીએ જઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21. કેટલા શબ્દો છે? 21 શબ્દો છે. કેટલા? 21 શબ્દો જે તમારે એક વખત લખવાના છે અને સાથે સાથે વાંચવાના પણ છે. સમજાઈ ગયું બધાને? સમજાઈ ગયું ને? સરસ. કેવી રીતના લખવાના? માત્ર એક વખત લખવાના અને અક્ષર સરસ, સુંદર અને વ્યવસ્થિત કરીને લખવાના. સરસ મજાની લીટી ગાળી સરસ અને સુંદર અક્ષર કરી એક વખત
પેજ નંબર 34 પરના શબ્દો લખવાના છે. સમજાઈ ગયું બધાને? ચાલો આજે આપણે આટલું કરીશું. આવતા અંકે ફરી મળીશું. બરાબર, નમસ્કાર.